નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાલા ડિસ્ટન્સ લર્નિંગ માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોટ કરવામાં આવે તે તમારે નોટબુક ની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લંગન ચોસલા વડે તથા પ્રકાશનું પરાવર્તન વિશે અભ્યાસ વક્રીભવન વિશે અભ્યાસ કરી ગયા. ફરી એક વખત આપણે એને તાજું કરી લઈએ કે એક લંગન ચોસલું હતું જેને આપણે ABCD નામ આપ્યું હતું. એની ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, ત્રાસુ કિરણ આપાત કરવામાં આવે ત્યારે શું થાય? તો આ લંગન ચોસલું છે, કાચનું છે, એટલે કાચનું માધ્યમ છે. એની બહારના જે માધ્યમો છે એ શેના માધ્યમો છે? હવાના માધ્યમો છે. તો કાચનું જે પ્રકાશનું કિરણ છે, ત્રાસુ કિરણ, એ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમની અંદર એ પ્રવેશ કરે છે, એની અંદર ગતિ કરે છે. તો જે સપાટી છે હવાના માધ્યમ અને કાચના માધ્યમને છૂટી પાડતી સપાટી AB, ત્યાંથી પ્રકાશનું કિરણ જે છે એ વક્રીભવન પામે છે, એને એને વક્રીભૂત કિરણ કહે છે. એ કઈ તરફ વક્રીભવન પામે છે? તો અહીંયા જે સપાટી સાથે દોરેલો લંબ છે, બરાબર, અહીંયા સપાટી સાથે દોરેલો લંબ છે, આ લંબ તરફ વક્રીભવન પામે છે. હવે જ્યારે કાચમાં જે પ્રકાશનું કિરણ છે કાચમાંથી ગતિ કરી અને હવાના માધ્યમની અંદર પ્રવેશ કરે છે, એટલે કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં ગતિ કરે છે, ત્યારે ફરીથી એ શું થાય છે? વક્રીભવન પામે છે અને એને જે નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. એ જે કિરણ છે વક્રીભવન પામી અને જે લંબ છે એ લંબથી દૂર તરફ એ ગતિ કરે છે. હવે આ જે પ્રકાશનું કિરણ છે વાસ્તવમાં અહીંયા સીધી લાઇનમાં જવું જોઈતું હતું, પરંતુ વક્રીભવન પામી અને એની દિશા ફેરફાર થાય છે. તો અહીંયા જે થોડું અંતર બદલાય છે પ્રકાશના કિરણનું, O-L અથવા LO જેટલું એનું અંતર શું થાય છે? ફેરફાર થાય છે. તો આ જે ઘટના છે એને શું કહે છે? પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના કહે છે. આ પણ આપણે અભ્યાસ કરી ગયા હતા. પાર્શ્વીય સ્થાનાંતર, ઓકે. તો આ રીતે પ્રકાશના વક્રીભવનની ઘટના આપણે શીખ્યા હતા. તો આ વક્રીભવન થવાનું કારણ શું છે એ લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને પ્રશ્ન કર્યો હતો. તો એનું કારણ એ છે કે પ્રકાશનું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમની અંદર ગતિ કરે છે, એટલે એ ગતિની અંદર શું થાય છે? ફેરફાર થાય છે, બરાબર. હવે આ ફેરફાર છે એની અંદર તમારે યાદ રાખવાનું, વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક માધ્યમ પાતળું માધ્યમ હોય અને બીજું માધ્યમ ઘટ્ટ માધ્યમ હોય, તો ઘટ્ટ માધ્યમની અંદર પ્રકાશની જે ઝડપ છે એ ધીમી હોય, જ્યારે જે પાતળું માધ્યમ છે એની ઝડપ, પાતળા માધ્યમની અંદર પ્રકાશની ઝડપ જે છે એ ઘટ્ટ માધ્યમ કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો આ જ કારણ છે કે એની ઝડપમાં ફેરફાર થાય છે, કે પાતળા માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર ગતિ કરે છે ઘટ્ટ માધ્યમની અંદર, તો એની ઝડપમાં ફેરફાર થાય છે. ઝડપમાં ફેરફાર થાય છે એના એટલે એના કારણે એનું શું થાય છે? વક્રીભવન થાય છે. ત્યારબાદ હવે આપણે પ્રકાશના વક્રીભવનના નિયમો જોવાના છે. તો પ્રકાશના પરાવર્તનના નિયમો જોયા હતા, એ જ પ્રકારનો અહીંયા પહેલો નિયમ છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. પ્રકાશના પરાવર્તનના નિયમની અંદર આપણે જે પહેલો નિયમ અભ્યાસ કર્યો હતો એ જ નિયમ છે, બરાબર, કે પ્રકાશની સપાટી જે આપાત કિરણ જે છે એ વક્રીભૂત કિરણ અને સપાટી પર જે બિંદુએ કિરણ આપાત કરવામાં આવે છે ત્યાં જે દોરેલો લંબ છે, આ ત્રણેય જે વસ્તુ છે એ એક જ સમતલમાં આવેલી છે. આ બધું ક્યાં થાય છે? એક જ સમતલની અંદર થાય છે. આ છે પ્રકાશના વક્રીભવનનો પહેલો નિયમ. જ્યારે બીજો નિયમ, પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમની જોડ માટે, હવે માધ્યમ આપેલા હોય કોઈ પણ બે, એની અંદર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે
એનો આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈન આપાત કોણ અને વક્રીભૂત કોણ ક્યાં મળે તો આપણે અહીંયા દર્શાવેલું છે આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ આઈ કહે છે વક્રીભૂત કોણ લંબ સાથે જે કોણ બનાવે એને વક્રીભૂત કોણ આર કહે છે બરાબર છે આપાત કોણ વક્રીભૂત કોણ તો પ્રકાશના કોઈ પણ આપેલા રંગ માટે અને બે કોઈ પણ બે માધ્યમ માટે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે ગુણોત્તર એટલે કે બંનેનો ભાગાકાર અચળ હોય છે અને આ નિયમને સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે આ પણ આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે યાદ રાખીશું સ્નેલનો નિયમ ઓકે તો સ્નેલનો નિયમ શું આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે હવે જો આપાત કોણનો સાઈન તમારા માટે આ શબ્દ નવો છે સાઈન બરાબર તો સાઈન એટલે કે મેથ્સની અંદર ગણિતની અંદર તમારે ત્રિકોણમિતીય વિધેયોનો અભ્યાસ કરવાનો આવશે એની અંદર ત્રિકોણમિતીય વિધેયો છે એની અંદર સાઈન કોસાઈન સેક કોસેક ટેન અને કોટ આ છ વિધેયોનો અભ્યાસ કરવાનો છે જેમાંથી પહેલું વિધેય છે સાઈન એ સાઈનની વાત કરવામાં અહીંયા આવશે તો આપાત કોણનો સાઈનની વાત કરી છે તો એના માટે આપણે અહીંયા લખીએ કે જો આપાત કોણ આર અને સોરી આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો આપણને બંનેના ખૂણાના માપ ખબર નથી આપણે અહીંયા જનરલી લઈએ છીએ તો આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો બરાબર છે આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો હવે સ્નેલનો નિયમ શું કહે છે કે આપાત કોણના સાઈન આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈનનો ગુણોત્તર ગુણોત્તર એટલે ભાગાકાર એટલે કે અહીંયા આવશે વક્રીભૂત કોણનો સાઈન એ કેવો હોય છે અચળ હોય છે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈન અચળ હોય છે તો હવે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈન છે એને આપણે અહીંયા યોગ્ય સંકેત વડે દર્શાવીએ આપાત કોણ આઈ સાઈન તો સાઈન બી એટલે આપણે એસ આઈ એન વડે દર્શાવીશું આપાત કોણ માટે અહીંયા આપણે લખીએ આઈ એ જ રીતે વક્રીભૂત કોણનો સાઈન સાઈન એટલે એસ આઈ એન લખીએ અને વક્રીભૂત કોણ માટે આપણે આર લઈએ તો સાઈન આઈ ભાગ્યા સાઈન આર બરાબર બંનેનો ગુણોત્તર કેવો કીધો છે અચળ હોય તો એ બંનેનો જે ગુણોત્તર છે એ અચળ હોય તો એને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે કિંમત છે એને n to 1 વડે દર્શાવવામાં આવે છે n to 1 અહીંયા n વડે દર્શાવ્યું છે કે જે આપણે ઈટા કહીએ છીએ આ રીતે દર્શાવવામાં આવે છે એનું નામ છે ઈટા બરાબર છે પણ આપણે એને n to 1 વડે દર્શાવીશું અહીંયા n જે છે એ વાસ્તવમાં ઈટા છે જેને આ રીતે દર્શાવવામાં આવે છે એનું નામ ઈટા છે એને n to 1 વડે દર્શાવવામાં આવે છે અને n to 1 એ શું છે જ્યાં n to 1 એ શું છે કે માધ્યમ 1 નો માધ્યમ 1 નો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવના બરાબર છે n 2 1 અહીંયા આપણે પાછળથી લઈશું એટલે કે અહીંયા છે પાછળ જે 1 છે એને લખીશું માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ એક ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવના વક્રીભવનાંક આ શબ્દ તમારા માટે નવો છે વક્રીભવનાંક તો વક્રીભવનાંક કોને કહેવાય હવે થોડી વાર પછી આપણે જોઈએ છીએ તો n 2 1
એને આપણે અહીંયા આ રીતે વાંચીશું કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક આ ખાસ યાદ રાખીશું પાછળનો જે ભાગ છે એને એની સાપેક્ષે લેવાનો રહેશે જ્યારે આગળનો જે ભાગ છે એનો વક્રીભવનાંક રહે છે એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહે છે તો આ થઈ ગયા પ્રકાશના વક્રીભવનના નિયમો બરાબર છે હવે આપણે માધ્યમનો વક્રીભવનાંક વિશે અભ્યાસ કરવાનો છે તમારા માટે શબ્દ નવો છે વક્રીભવનાંક વક્રીભવન વિશે છે કે હવે વક્રીભવનાંક કોને કહેવાય તો કે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં એ પ્રવેશ કરે છે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં એ પ્રવેશ કરે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે સીધું જવું જોઈતું હતું એની જગ્યાએ એ લંબ તરફ વાકું વળે છે અને પોતાની દિશા બદલે છે તો આ રીતે કોઈ પણ બે માધ્યમની વાત કરવામાં આવી હોય અહીંયા હવા અને કાચ છે એના સિવાય પણ કોઈ પણ બે માધ્યમોની જોડ માટે દિશામાં થતો આ જે ફેરફાર છે એનું પ્રમાણ એટલે કે એનું જે માપ છે એને વક્રીભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે કે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમની અંદર પ્રવેશ કરે ત્યારે એ એની દિશા બદલે છે બરાબર એની દિશા બદલે છે અને આ દિશાની અંદર જે ફેરફાર થાય છે એ જે ફેરફારનું પ્રમાણ છે એને વક્રીભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે આપણે હમણાં જોયું સમીકરણ કે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈન એમનો ગુણોત્તર અચળ હોય છે તો આ જે અચળ છે એ અચળ મૂલ્યને વક્રીભવનાંક કહે છે અને આ જે છે એ કોનો નિયમ છે હમણાં જ આપણે જોઈ ગયા સ્નેલનો નિયમ કહેવામાં આવે છે તો આ થઈ ગઈ માધ્યમનો વક્રીભવનાંક